તો ગુજરાતમાં કોરોના વાયરસના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે રાજકોટ બાદ સુરતમાં પણ કોરોનાનો એક રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ કોરોનામાં સુરતમાં હજી પણ ત્રણ રિપોર્ટ પેન્ડિંગ છે સિવિલ આઇસોલેશન વોર્ડમાં આ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે તો આ તરફ અમદાવાદમાં પણ એક કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે આપને જણાવી દઈએ એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં અમદાવાદમાં હાલ યુવતી સારવાર હેઠળ છે આમ રાજકોટ સુરત બાદ અમદાવાદમાં પણ કોરોનાનો કેસ પોઝિટિવ નોંધાયો છે આપને એ પણ જણાવી દઈએ કે ગઈકાલે એક કેસ પોઝિટિવ આવ્યો હતો એક દર્દીના સેમ્પલ લઈને પણ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા સુરત થી સંવાદદાતા આનંદ પટણી અને અમદાવાદથી અનિતા પટણી જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ શરૂઆત આપનાથી કરીએ છીએ સુરતમાં જે પ્રકાર અત્યારે રિપોર્ટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોરોનાને લઈને કેવી એડવાઇઝરી અત્યારે જાહેર કરવામાં આવી છે તંત્ર કેટલું સક્રિય છે શું સૂચનો અને સંદેશ આપવામાં આવી રહ્યા છે અત્યારે જી ખાસ કરીને સજીને વાત કરવામાં આવે તો સુરતની અંદર ગઈકાલે જે પોઝિટિવ કેસ નોંધાયો હતો અને ત્યારબાદ તંત્ર જે છે એલર્ટ મોડ ઉપર છે હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઊભા છે અને સિવિલ હોસ્પિટલની અંદર જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જરૂરત ના હોય તો લોકો ઓપીડી માટે પણ ન આવે અને આપ જોઈ શકો છો કે દ્રશ્યની અંદર લાઈનો પણ ઓછી છે જે પ્રકારની એડવાઇઝરી આપવામાં આવી છે એ પ્રકારે લોકો પણ વર્તી રહ્યા છે સુરતનો જે આઇસોલેશન વોર્ડ છે એ પણ હું તમને દૂરથી બતાવવા માગીશ કે આ આઇસોલેશન વોર્ડ જે છે અહીંયા ઉપર આ સેકન્ડ ફ્લોર ઉપર બનાવવામાં આવ્યો છે અને અત્યારે હાલ ત્યાં ત્રણ જેટલા દર્દીઓ જે છે એ દાખલ છે આમ કુલ ચાર પેશન્ટ દાખલ છે જેમાંથી ત્રણ પેશન્ટનો જે છે હજી સુધી રિપોર્ટ આવવાનો બાકી છે આ તમામનો રિપોર્ટ જે છે આજે મોડી સાંજ સુધીમાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ તમામ જે દર્દીઓ છે એ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે એક યુવક શ્રીલંકાથી પરત આવ્યો છે એક યુવક જે છે એ નાગપુરથી આવ્યો છે અને કોરોનાના દર્દી સાથે સીધા સંપર્કમાં આવ્યો હતો એટલે એને દાખલ કરવામાં આવે છે આ પ્રકારના જે દર્દીઓ છે એને હાલ દાખલ કરવામાં આવે છે મેડિકલની ટીમ જે છે રાઉન્ડ ધી ક્લોક તેના

અનેક જગ્યા પર અત્યારે હાલ નહીં જવા માટેની પણ વાત કરવામાં આવી રહી છે તો કેવી રીતે પોતાનું પોતાના પરિવારનું રક્ષણ કરો છો અમે 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 પોતે અમારા પરિવારને જાહેર સ્થળો ઉપર જતા રોકશું અમે અમારી ઓફિસો ઘર ગાડીઓ બધી જગ્યાએ સેનિટાઈઝર ઉપયોગ કરીએ છીએ અત્યારે અને જે લોકોને નથી ખબર હોતી જે લોકો અજાણ હોય છે એને પણ માહિતી આપીએ છીએ કે બહાર ના નીકળો અને જાહેર સ્થળે ના જાઓ

યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ સુરત અને રાજકોટ બાદ અમદાવાદમાં પણ કેસ પોઝિટિવ આવતા તંત્ર જાગ્યું છે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ગઈકાલે રાષ્ટ્રજોગ સંદેશ જે પ્રધાનમંત્રી આપ્યો છે તેનું પણ સમર્થન તમામ લોકો કરશે તેવી પણ વાત કરી રહ્યા છે કોરોના વાયરસ વચ્ચે અમદાવાદીઓ અત્યારે એલર્ટ છે કોરોના વાયરસના ભય વચ્ચે અમદાવાદમાં સ્થાનિક સોસાયટીના ક્લબ હાઉસ સુમસામ દેખાઈ રહ્યા છે ભીડભાડ જગ્યા પર જવાનું લોકો ટાળી રહ્યા છે ઇસ્કોન પ્લેટીનિયમના ક્લબ હાઉસમાં ગેમ ઝોન પણ બંધ છે તમામ જે ભીડવાળી જગ્યા છે ત્યાં લોકો અત્યારે જવાનું ટાળી રહ્યા છે હાઉસ યોગા રૂમ સહિત ક્લબમાં દરેક હાઉસ ખાલી છે તો હાઉસ ક્લબમાં સ્વિમિંગ પુલ પર પણ બંધ કરી દેવામાં આવ્યો છે